વડોદરા શહેરના લાડવાડાનો વિસ્તાર અશાંત ધારા હેઠળ આવેલો છે, જ્યાં મુસ્લિમ દ્વારા હિન્દુના નામે મુસ્લિમોના પૈસાના પીઠબળે મિલકત ખરીદવાનું ષડયંત્ર રચાયું હોય તથા ત્યારબાદ આ સદર મકાનમાં મુસ્લિમ પરિવાર રહેવા આવ્યું હતું, જેનો જે તે સમયે વિરોધ સ્થાનિકો દ્વારા કરાયો હતો. ત્યારબાદ આ અંગે સ્થાનિકોએ વાંધો ઉઠાવ્યો હતો, તેમ છતાં આ મિલકતનો દસ્તાવેજ થઈ ગયો હોવાની જાણ સ્થાનિકોને થતાં લાડવાડા યુવક મંડળના સ્થાનિકોએ નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે એકત્રિત થઈ મહાઆરતીનો તથા ઘંટનાદનો કાર્યક્રમ યોજી વિરોધ કર્યો હતો. સમાજમાં જાગૃતિ આવે એટલા માટે આજનો આ ઘંટનાદ સાથે આપણા મહાદેવજીની આરતીનો આપણે કાર્યક્રમ રાખેલો છે, જે પૂર્ણ શ્રદ્ધાથી આપણે સૌ કરીશું, જેથી કરીને આગળના દિવસો સુખમય શાંતિ થાય એવું આ આજની આરતીથી. અમારી સરકારશ્રીને એક જ અપીલ છે કે જે આપણે આ કાયદો બનાવ્યો છે એનો કડક રીતે અમલ થાય અને જે ખોટું થઈ રહ્યું છે એનું નિરાકરણ આવે, જે વારંવાર અમારે રજૂઆત કરવી પડે છે. દરેક નાગરિકને અહીંયા આગળ એ થાય છે કે આ શું થઈ રહ્યું છે. સરકારશ્રીએ જે કાયદો બનાવ્યો છે એને અનુરોધમાં આ જે રીતે ખોટું થઈ રહ્યું છે, જે કરી રહ્યા છે, એની પર કડક પગલાં લેવાય અને અમને ન્યાય મળે એના માટે અમે આ કરી રહ્યા છીએ. અમારો પ્રોગ્રામનો હેતુ આ જ હતો કે સરકારશ્રી જાગે, અમારો અવાજ સાંભળે અને આ વસ્તુને તાત્કાલિક ધોરણે ક્લિયર કરીને અમને ન્યાય આપે. શું નામ આપનું? ગિરીશ પટેલ. આરતીનો કાર્યક્રમ રાખ્યો છે, શું છે કારણ અને આજે મહાઆરતી યોજી છે, શું કહેશો? આજે મહાઆરતીનું પ્રયોજન એવું છે કે અશાંત ધારાનો જે અમલ છે અને અમારો લાડવાળા વિસ્તાર એ અશાંત ધારામાં આવે છે. આ વિસ્તારની અંદર 2009થી મુસ્લિમ સમુદાયના લોકો અહીં આગળ ઉર્મી પ્રકાશ નામની જે મિલકત છે, જે પ્રકાશભાઈ મોદી હિન્દુ વ્યક્તિના નામની છે, એને ખરીદવાના હેનકેન પ્રકારે પ્રયત્નો થઈ રહ્યા છે. પહેલો પ્રયત્ન 2012માં થયો અને 2012માં 3 સ્ટાર એન્ટરપ્રાઇઝીસ અને એની જોડે ઉમેશભાઈ જયંતિલાલ જોબનપુત્રા અને અર્જુનભાઈ ડાયાભાઈ પટેલ આ લોકોએ ના નામથી આ મિલકત ખરીદાઈ. 2013માં અમને ધ્યાનમાં આવ્યું એટલે વાત મળી કે ભાઈ આની પાછળ બહુ મોટું ષડયંત્ર છે અને મુસ્લિમ સમુદાયના જ પૈસા છે. જે તે વખતે 2013માં અહીં રહેતા ઉસ્માનભાઈ જે છે એ અને બાકીના ઉસ્માન ઉસ્તાદ અને હિન્દુઓ બધા ભેગા થઈ, એટલે કે મુસ્લિમ ને હિન્દુ સમુદાયના બંદેવ લોકો ભેગા થઈને સદર મિલકતનું કારણ ઝઘડાનું ન બને અને વિસ્તારની શાંતિ ન જોખમાય એટલા માટે કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રી અને વહીવટીને જાણ કરેલી આવેદનપત્ર મારફતે. ત્યાર પછી 2013માં આના જવાબો થઈ ગયા પછી 2016માં ફરીથી એક મુસ્લિમ પરિવાર સદર મકાનમાં રહેવા આવ્યું અને આ રહેવા આવવાને કારણે ફરી અમારે વહીવટીતંત્રને ધ્યાન દોર્યું અને એ કર્યું. ત્યાર પછી 2016ના 8મા મહિનામાં સદર મકાન ડીસીપી ઓફિસમાંથી બધી રજૂઆત સાંભળ્યા પછી તરત સાંજે 5 વાગે બંધ કરાવી દીધેલું, ખાલી કરાવી દીધેલું. પરંતુ આ 2016 પછી 2017માં ફરી એક વાડી પોલીસ સ્ટેશનથી અમારી પાસે એક પત્ર આવેલો અને એટલે અમને બોલાવવામાં આવેલા અને આ મકાનની કલેક્ટરશ્રી તરફથી કોઈ ખરીદારીની અરજને સામે જવાબ લખવાનો હતો. ત્યારે પોરના નાગરિકોના પ્રતિનિધિ તરીકે 8થી 10 લોકોએ જવાબ લખાયેલા છે, જે એમની આજુબાજુ બી રહે છે અને આખી પોરમાં પણ રહે છે. 1-2 પન્નાબેન જેવા સામાજિક કાર્યકર્તા પણ છે. આ 2017 લખાયા પછી પણ વાંધો લીધા પછી પણ પોલીસ સ્ટેશન તરફથી પણ જે કંઈ જવાબ ગયા એમાં પણ આ સમુદાય લઈ રહ્યું છે અને એનાથી ગંભીરતા લેવા બાબતે ધ્યાન દોર્યું. છતાં પણ 2018માં આનો કંઈ દસ્તાવેજ થઈ ગયો છે? આ હકીકત અમને પૂર્વ નિર્ધારિત લોકો તરફથી જાણવા મળી છે. તો ફરી અમે
ગઈકાલે કલેક્ટરથી પોલીસ કમિશનરથી વાડી પોલીસ સ્ટેશન બધા જ જે વહીવટના પાંખ છે એને અમે લેખિતમાં જાણ કરી છે અને સમાજ જાગૃતિ અને પોરના લોકોને પણ આખા વિષયથી જાગૃત થાય એના માટે અમે આજે આ ઘંટનાદ અને મહાઆરતીનો કાર્યક્રમ રાખ્યો છે. અમારું માનવું એવું છે કે શાંતિ છે છેલ્લા 25 વર્ષથી, એ જળવાઈ રહે અને એ જળવાઈ રહે એટલા જ માટે આ ધારો આવેલો છે અને આ ધારામાં આવેલા લોકો એટલે કે વિસ્તારને જે તે લોકો જ્યાં ત્યાં રહે અને શાંતિપૂર્વક રહે એવો જે કંઈ ધારામાં ઉલ્લેખ છે એ પ્રમાણે અહીંયા આગળ શાંતિ થવી જોઈએ. બરાબર છે. જે પિયુષભાઈ પાઠક.